દિયોદર તાલુકાના જાલોડા ગામના યુવાનને તેના સગા સંબંધી સાથે કુવાણાનો ઈસમ અમદાવાદ ખાતે લઈ જઈ પોલીસને બોલાવી ધમકી આપી એક ઓરડીમાં ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગતા ચકચાર મચી જવા પામી છે. દિયોદર તાલુકાના જાલોડા ગામે રહેતા નવીનગીરી જામતગીરી ગોસ્વામી તારીખ 13 માર્ચના રોજ ઘરે હાજર હતા. તે સમયે લાખણીના કુવાણા ગામે રહેતો ગોસ્વામી મહેશગીરી કામગીરીનો ફોન આવતા ફરિયાદી નવીનગીરી જામતગીરી ગોસ્વામી તેમના સગાને લઈ અમદાવાદ જવા નીકળ્યા હતા, જેમાં મોડી રાત્રે હાથીજણ હોટેલ પર બેઠા હતા. તે સમયે કુવાણા ગામનો ગોસ્વામી મહેશગીરી રામગીરી સાથે પોલીસની ગાડી લઈ હાથીજણ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાની ઓળખાણ આપી અન્ય 3 ઈસમો આવેલ હતા, જેમાં તમામ ઈસમોએ ષડયંત્ર રચી જાલોડા ગામના નવીનગીરી ગોસ્વામી અને તેના સગા સંબંધીને ખોટા ધંધા કરો છો તેવી ધમકી આપી ગાડી સાથે અમદાવાદ વિવેકાનંદ પોલીસ સ્ટેશન હાથીજણ ખાતે લઈ જઈ 1 કોરડીમાં પૂરી ગોંધી રાખી પોલીસ કોન્સ્ટેબલને નવીનગીરી ગોસ્વામી અને તેમના સગા સંબંધીને મારઝૂટ કરી હતી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી, જેમાં તાત્કાલીન પોલીસે 20 લાખ રૂપિયા પડાવ્યા હતા અને છોડી મુકાયા હતા, જેમાં થોડા સમય બાદ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું અને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા નવીનગીરી ગોસ્વામીને અમદાવાદ હાથીજણ પોલીસ મથક ખાતે ફરિયાદ આપવા ગયા હતા, પરંતુ ત્યાં તેમની ફરિયાદ લીધી ન હતી અને ધમકી આપી ફરિયાદીને તગડી મૂકવામાં આવ્યો હતો, જે બાબતે 9 જુલાઈના રોજ આરોપી સામે ફરિયાદ નોંધવા બનાસકાંઠા જિલ્લા SP કચેરી ખાતે પણ રજૂઆત કરાઈ હતી, જેમાં કોઈ પગલાં ભરવામાં ના આવતા આખરે નવીનગીરી ગોસ્વામીએ દિયોદર કોર્ટમાં ફરિયાદ કરતા દિયોદર પોલીસ મથક ખાતે 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોર્ટે હુકમ કર્યો હતો. આ કામે ગોસ્વામી નવીનગીરી જામતગીરી જાલોડાવાળા તારીખ 13/3/2020 રોજ આરોપીઓ મહેશગીરી રામગીરી, ખેમગીરી ભીખાગીરી, નરેશભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ, એક વિવેકાનંદ ગાડીના પોલીસ સ્ટેશનના ડ્રાઈવર અને સિદ્ધરાજસિંહ દરબાર, આ લોકોમાંથી મહેશગીરી રામગીરી અને ખેમગીરી એમને લઈ ગયા જાલોડાથી અમદાવાદ. તેઓ અમને બોધી અને એમને બોધીને પછી એમની પાસેથી ખંડણીની માગણી કરી અને ખંડણીની માગણીના અનુસંધાને એમને રાત્રે મારીને 1.5 કરોડની માગણી કરતો સવારે 15 લાખની અંદર તોડ થયો. એમના પિતાશ્રીએ PM ઓગડિયા થ્રુ અમદાવાદમાં ઓગડિયું કરાયું અને ઓગડિયા પેટીની અંદર આ કામના પોલીસવાળાઓ પણ CCTV કેમેરામાં આવી ગયા. એ અનુસંધાને અમને મારની ફરિયાદ પોલીસમાં આલવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી ન કરતો નામદાર કોર્ટમાં અરજી દાખલ કરેલી અને નામદાર કોર્ટે ઇન્ક્વાયરી દાખલ કરી અને આ કામના જે આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા હતા એમની સામે 156(3) નામદાર કોર્ટે ગુનો દાખલ કરી અને તમામ સામે FIR કરતો હુકમ તારીખ 3ના રોજ 156(3) હુકમ કર્યો છે, જેની અંદર જે આરોપીઓ છે એમની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવાનો હુકમ કર્યો. જાલોડા ગામના યુવાનને ધમકી આપી મારઝૂટ કરી 1 કરોડની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીને ધમકી આપી હતી કે કહ્યું હતું કે અમદાવાદ DSP તેમજ પોલીસ કમિશનર સુધી પૈસા પહોંચાડવાના હોય છે અને માસિક હપ્તો ચાલે છે, જેથી અમારું કોઈ પણ કશું બગાડી શકે તેમ નથી તેવી ધમકી આપવામાં આવી હતી.